ગુડ મોર્નિંગ બાળકો, આપણે આકારો સુધીની સમજૂતી મેળવ્યા પછી આગળ વધીએ, એટલે કે રંગકામ અને અક્ષર લેખન હવે અત્યારે આપણે શીખવાનું છે. ચાલો બાળકો, આની અંદર શું કરવાનું છે? અક્ષર લેખન એટલે કે જે ડબલ અક્ષરમાં લખેલું હોય એ, હવે એની અંદર આપણે ફક્ત રંગપૂર્ણિ કરવાની છે. પણ રંગપૂર્ણિ કરતા પહેલા અહીંયા જે અક્ષર લખેલા છે એ ડોટ ડોટવાળા છે, એટલે કે એને ઘૂંટી અને આખું પૂર્ણ કરવાનું છે. તો આ કયો શબ્દ લખેલો છે બાળકો? તો કે રમત. બરાબર, તમને રમત રમવું બહુ ગમે ને, તો એ રમત અત્યારે આપણે આમાં ચિત્ર પૂરીને કરવાની છે. તો એના પહેલા આપણે ઘૂંટી લેશું. હવે ઘૂંટો ત્યારે શું ધ્યાનમાં રાખવાનું? જ્યાં જ્યાં સ્કેલની જરૂર પડે ત્યાં આપણે સ્કેલ વાપરીશું. બરાબર, સ્કેલનો ઉપયોગ આપણે ત્યાં કરીશું. હવે અમુક વણાકો વાળા જ્યાં લેવાના હોય ત્યાં આપણે સ્કેલની જરૂર નહીં પડે, તો ત્યાં આપણે ધ્યાન રાખી અને હાથેથી ઘૂંટીશું. ધ્યાન શું રાખવાનું બાળકો? કે તમારી જે પેન્સિલ છે એ અહીંયા ડોટ જે આપેલા છે એના ઉપર જ ચાલવી જોઈએ. બરાબર, આ રીતે તમારે બધા અક્ષર ઘૂંટી અને પૂર્ણ કરવાના છે. હવે આપણે જો કલર પૂરતા તો આગળ તમે જે આકારો છે એની અંદર તમે પ્રેક્ટિસ કરી લીધી, એટલે તમને હવે સરસ કલરની પ્રેક્ટિસ પણ થઈ ગઈ છે, એટલે આની અંદર તમે સરસ કલર પણ પૂરી શકશો. હવે આની અંદર થોડુંક આપણે અલગ રીતે કલર પૂરીશું. અલગ રીતે કેવી રીતે? તો કે જે આપણા અક્ષર છે એની અંદર આપણે થોડા ભાગ પાડીશું, એટલે કે થોડી ટેકનિકથી કલર પૂરીશું. તમે તમારી મમ્મી અથવા પપ્પાની મદદ લઈ અને અક્ષરની અંદર આવી લાઈન તમારે કરાવી લેવાની, બરાબર, જેથી કરીને સરસ રીતે લાઈન થઈ જાય. હવે શું કરીશું આપણે? તો કે આપણા જે દરેક અક્ષરની અંદર કેટલા ભાગ પડ્યા? ત્રણ ભાગ પડ્યા છે. બરાબર, તો એવી જ રીતે તમારે ત્રણેય ત્રણ ભાગની અંદર સરસ જુદા જુદા કલર, એટલે કે સરસ જે કલરનું કોમ્બિનેશન આવતું હોય એ કલર આપણે પૂરી અને પૂર્ણ કરશું. હું તમને એક અક્ષરમાં કલર પૂરી અને બતાવીશ. જો કલર એકદમ સરસ, શાંતિથી, જરાય પણ ઉતાવળ કરવાની નહીં. કલર આપણો જે છે એ ચિત્રની બહાર નીકળવો જોઈએ નહીં, અને એકદમ સરસ ઘાટા કલર પૂરવાના. ગ્રીન કલર ખાલી પહેલા ભાગની અંદર જ આવશે. ચાલો, ગ્રીન કલર આપણે પૂરી લીધો છે, ત્યારબાદ આપણે ઓરેન્જ કલર લેશું. મેં પૂર્યા છે એવા કલર પૂરવા હોય તોય તમે પૂરી શકશો, અથવા તમારા મનપસંદ કલર પણ તમે પૂરી શકશો. કલર પૂરો ત્યારે વચ્ચે ક્યાંય વ્હાઇટ જગ્યા છૂટવી જોઈએ નહીં, એકદમ સરસ ઘાટું કલર પૂરવાનો રહેશે. હવે
અહીંયા પહેલો અક્ષર છે એમાં ત્રણ ભાગ જગ્યા જે છે એ ઓછી છે. ચાલો આવી જ રીતે તમારે મ અને ત એટલે કે મેં જે અક્ષર પૂર્ણ કર્યો તે ભાગ પાડી અક્ષરમાં અને તમે પૂરું કરી શકશો. હવે પાછળના પેજમાં આપણે જોઈએ એની અંદર પણ શું છે, અંક લેખન એટલે કે ગુજરાતી અને અંગ્રેજીના અંકનું લેખન કરેલું છે એ ડબલ અક્ષરમાં જ છે. હવે આની અંદર ક્યાંય ડોટ કરેલા નથી એટલે કે પૂર્ણ કરેલા અક્ષર બધા અંકો છે એટલે ખાલી આપણે આમાં શું કરીશું, રંગ પૂર્ણી કરીશું. જેમ મેં તમને આગળ સમજાવ્યું એવી રીતે આની અંદર પણ તમે અક્ષરમાં ભાગ કરી અને અલગ ટેકનિકથી કલર પૂરી શકો. એની અંદર આપણે ક્રોસમાં આંકા ગાળ્યા હતા, આની અંદર આપણે સીધા આંકા ગાળીશું એટલે કે બે ભાગ કરીશું. જો લાઈન ખાલી આપણે અંકની અંદર જ લેવાની છે, બાર તમારી જે અહીંયા લાઈન આવવી જોઈએ નહીં, એનું આપણે ધ્યાન રાખશું. આ રીતે અક્ષરના બે ભાગ કર્યા છે બરાબર. તો અહીંયા પણ તમે પાછી અલગ રીતે ભાગ કરી અને તમે કલર પૂરી શકશો. ચાલો હવે હું તમને એક નંબર જે છે એની અંદર રંગ પૂરીને બતાવીશ. જો આ એક છે એની અંદર જે આપણે રાઉન્ડ આપેલું છે એની અંદર કલર પૂરવાનો નથી, ખાલી જ રાખવાનું છે. હા બાળકો, હવે આપણે બીજો કલર લઈશું. ચાલો આવી જ રીતે તમારે આ બધા નંબર્સની અંદર કલર પૂરી અને પૂર્ણ કરવાનું રહેશે. હવે બાળકો ધ્યાન શું રાખીશું, જો મેં અહીંયા એકની અંદર જે અંદર ગોળ આપેલું છે એની અંદર કલર પૂરવાના નથી, એવી જ રીતે અહીંયા તમે ચોગડો જુઓ છો તો ચાર નંબર છે એની અંદર પણ આપણે આ જે રાઉન્ડ આપેલું છે એમાં કલર નહીં પૂરીએ, એવી જ રીતે અહીંયા ફોરમાં બરાબર એ ખાસ ધ્યાન રાખીશું. હવે મેં જે ટેકનિક કીધી છે એ સિવાય તમે તમારી રીતે પણ જુદી ટેકનિકથી કલર પૂરી શકશો. ચાલો બાળકો અહીંયા આપણે ચિત્રકલામાં અહીંયા સુધી આપણે પૂર્ણ કરીશું. આવજો બાળકો.